હું એવું માનું છું કે જ્યાં સુધી આપણે જેલમાં નહીં જઈએ, જ્યાં સુધી આપણો હાથ નહીં તૂટે, જ્યાં સુધી આપણા માથામાંથી લોહીનું ટીપું નહીં પડે, ત્યાં સુધી ગુજરાતના લોકો એવું માનશે, ગુજરાતનો યુવાન એવું માનશે કે આ માત્ર રાજનીતિ કરે છે, આપણા માટે લડવાનું કામ નથી કરતા. આંદોલનને લઈને આ બધું કરવું હોય, યુવાનોને જાગૃત કરવા હોય, યુવાનોની વચ્ચે જવું હોય, તો સ્વાભાવિક છે આંદોલન એ સૌથી મોટો એક રસ્તો છે. અને અમારી જ્યારે આ સમગ્ર ચર્ચા શરૂ થઈ ત્યારે એની ચર્ચાની વાત હતી કે છેલ્લા 45 વર્ષના ઇતિહાસમાં જેટલી બેરોજગારી નથી એટલી બેરોજગારી નરેન્દ્ર મોદીના શાસનની અંદર દેશની અંદર ઊભી થઈ છે. અને એની અંદર આજથી 20 વર્ષ પહેલા, એટલે કે આપણે માધવસિંહભાઈ સોલંકીની, અમરસિંહભાઈની સરકારની વાત કરીએ, ચીમનભાઈની સરકારની વાત કરીએ 1991 થી 1995, ત્યારે રાજ્યની જે જનસંખ્યા હતી અત્યાર કરતા ખૂબ અડધી હતી. પણ ત્યારે 5 લાખ અને 10 હજાર મુખ્ય સચિવથી લઈને પટ્ટાવાળા સુધીના લોકો નોકરી કરતા હતા. પરંતુ આજે 6.5 કરોડની જનસંખ્યા આપણા ગુજરાતમાં થઈ છે. 11 લાખ સરકારી નોકરી હોવી જોઈએ, 11 લાખ લોકો નોકરી કરવા જોઈએ, પરંતુ એની જગ્યાએ માત્ર 4,70,000 લોકો જ નોકરી કરે છે. એટલે જે આપણે આંકડો સીજે ચાવડાજી પૂછવાના હતા વિધાનસભાની અંદર, એના કન્ક્લુઝનની અંદર આપણે એવું માની શકીએ કે 6 લાખથી 7 લાખ સરકારી જગ્યાઓ ખાલી પડી છે આજ પણ આ સરકારની અંદર. અને મને એ વાત કહેતા આનંદ પણ થાય છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં આપણે જે ન્યાય યોજના લાગુ કરવાની વાત હતી તેમાં આપણે લખ્યું હતું આપણા મેનિફેસ્ટોની અંદર કે સૌથી પહેલું કામ કરવાનું આવશે કે કેન્દ્ર સરકારની 23 લાખ સરકારી જગ્યાઓ જે ખાલી પડી છે એને ભરવાનું કામ કરીશું. પણ આપણે લોકોની વચ્ચે એ મુદ્દાને સરખી રીતે ન લઈ જઈ શક્યા. પણ જો આ 7 લાખના મુદ્દાને સર્જી, એ 7 લાખ જગા જો ગુજરાત સરકારી એવો ખાલી પડીએ, અગર ઇસ મુદ્દે કો લેકર હમ પ્રદેશ કે 7 લાખ નૌજવાનો મેં ભી એક નઈ ઉમેદવાર આશા ખડી કર સકતે, તો કમ સે કમ 20-21 લાખ નયે લોગો કો હમ જોડને કા કામ ઇસ મુહિમ સે કર સકતે હૈ. ઓર આખરી બાત યે થી કે ઇન સારે મુદ્દો કો લેકર, મુદ્દે બહોત સારે હૈ, મેં સમય જ્યાદા નહીં લેના ચાહતા ક્યોંકિ બહોત સારે મુદ્દો કો લેકર અન્ય લોગ ભી બાત કરેંગે, લેકિન ઇન સારે મુદ્દો કો લેકર અગર કુછ હો સકતા હૈ તો આંદોલન હૈ. ઓર ઉસકી પહેલી શરૂઆત હમ, પહેલી શરૂઆત આપણે વિધાનસભાની જે આ બેઠક મળી રહી છે, વિધાનસભાનું જે સત્ર મળવાનું છે, તો પહેલું કામ આપણે વિધાનસભાના ઘેરાવથી શરૂઆત કરી શકીએ, એ પછી મુખ્યમંત્રીના ઘરનો ઘેરાવો કરી શકીએ. હું એવું માનું છું કે જ્યાં સુધી આપણે જેલમાં નહીં જઈએ, જ્યાં સુધી આપણો હાથ નહીં તૂટે, જ્યાં સુધી આપણા માથામાંથી લોહીનું ટીપું નહીં પડે, ત્યાં સુધી ગુજરાતના લોકો એવું માનશે, ગુજરાતનો યુવાન એવું માનશે કે આ માત્ર રાજનીતિ કરે છે, આપણા માટે લડવાનું કામ નથી કરતા. 27-27 વર્ષથી જે પરિસ્થિતિનો ભોગ રાજ્યનો યુવાન બને છે, તો એ યુવાનને આપણી સાથે જોડવો હશે તો ખૂબ મોટા પાયે સંઘર્ષ કરવો પડશે. અને આપ સૌને વિનંતી છે યુથ અને એનએસયુના સાથી મિત્રોને કે જ્યારે કોઈ યુથ કે એનએસયુનો મિત્ર અથવા એની ટીમ સરકારની વિરુદ્ધમાં કોઈ આંદોલન કરે છે તો સરકાર એની વિરુદ્ધમાં 144ની ધારાનો ઉપયોગ કરે છે. જો આપણે વ્યવસ્થિત રૂપે દરેક ગામડાઓની અંદર આપણી ટીમો જ્યાં જ્યાં હશે ત્યાં ત્યાં જો સરકારની વિરુદ્ધમાં ધારા 144નો ઉપયોગ કરીને આપણા ગામની બહાર બેરને ભરાઈ દેશું, તો હું એવું માનું છું કે મોટા પ્રમાણમાં ગામડા સુધીની આ લડાઈ પહોંચશે, ગામડા સુધીમાં એક નવું જન આંદોલન ઊભું થઈ શકશે, અને તો જ આપણે રાજ્યના યુવાનોને સાથે જોડી શકશું. એક મહત્વનો મુદ્દો જગદીશભાઈ અમારી મિટિંગની અંદર એક ખૂબ સારા વ્યક્તિએ કહ્યું હતું કે આ ઈ સાલ ચુનાવ હોને વાલા હૈ, ઉસમાં પહેલી બાર વોટ ડાલને વાલા 22 લાખ લોકો કી સંખ્યા હૈ, જો ફર્સ્ટ ટાઈમ વોટર હોંગે સર, તો એ લોકોને પ્રદેશ કોંગ્રેસ, આપણે એનો ડેટા કઢાવીએ, ચૂંટણી કમિશનમાંથી મળી જશે, અરે પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ લોકોને લેટર લખે કે ભાઈ તમે આ વખતે પહેલી વાર મતદાનનો ઉપયોગ કરવાના છો અને આ મતદાનનો અધિકાર તમને રાજીવજી 18 વર્ષની ઉંમરે આપ્યો હતો. તો હું એવું માનું છું કે લગભગ 22-23 લાખ લોકો જોડે પીસીસી તરફથી એક લેટર જાય અને એ 22-23 લાખ લોકોમાંથી 25-30-50 હજાર યુવાનોને પણ એવું લાગે કે યાર હું 18 વર્ષનો થઈ ગયો છું, મારો વોટ પહેલી વખત પડવાનો છે, એ પ્રદેશ કોંગ્રેસ સમિતિને ખબર છે, પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મને પત્ર લખ્યો છે, તો હું એવું માનું છું કે એ પણ એક બહુ મોટી મુહિમ આપણે એની સાથે જોડી શકીશું. મારી આપ સૌને પ્રદેશ કોંગ્રેસ સમિતિને એક વિનંતી છે કે આંદોલન પણ કરીશું, જેલમાં પણ જઈશું, પણ કોઈ ગામડાનો 22-23 વર્ષનો યુવાન પ્રદેશના રાજ્યના યુવાનો માટે આંદોલન કરે ને એની ઉપર કોઈ એફઆઈઆર થઈ જાય
એનું સપનું છે કે મારે ભવિષ્યની અંદર સરકારી નોકરી કરવી છે, તો અત્યારથી આંદોલન કરવું હોય, અત્યારથી જો લડવું હોય, તો હું એવું માનું છું કે લગભગ 100 વકીલોની એવી ટીમ તૈયાર કરવી જોઈએ, એક લીગલ ટીમ તૈયાર કરવી જોઈએ. અને જો લીગલ ટીમ તૈયાર થતી હશે તો રાજ્યના ઘણા બધા એવા યુવાનો છે જે રાજ્ય સરકારની સામે લડવા માટે તૈયાર છે. તો આખી આ કન્ક્લુઝન બેઠકની અંદર લીગલ કમિટીની પણ વાત હતી કે એક સારી લીગલ કમિટી તમામ જિલ્લાઓની અંદર, તાલુકા જિલ્લાઓની અંદર બની જાય. આ અમારી આખી પરેશભાઈ, મેં, વિશ્વનાથસિંહ હોય, સીજેભાઈ હોય કે બળદેવજી હોય અને બાકીના બધા મિત્રોની હાજરીમાં બેરોજગારીને લઈને બહુ મોટા પ્રશ્નો છે, અને બેરોજગારીના લઈને પ્રશ્નોને જો આપણે વ્યવસ્થિત ધ્યાન આપીને કામ કરીએ તો માત્ર સમસ્યા નહીં એનું સમાધાન પણ આપી શકીએ. સમાધાનની સાથે સાથે આપણે આપણા ઘોષણાપત્રની અંદર, આપણા સંકલ્પોની અંદર એને રાખી શકીએ, અને એની સાથે જો આપણે આંદોલનની પ્રક્રિયા કરીશું તો મને ભરોસો છે કે જે મુહિમ સાથે આજે દ્વારકાધીશની આ પવિત્ર ભૂમિમાંથી આપણે અહીંયાથી 3 દિવસ પછી નીકળવાના છીએ, તો 8 મહિનાનો આ જે સમય છે એ 8 મહિનાના સમયની અંદર જો વ્યવસ્થિત ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ થાય, જો વ્યવસ્થિત તાકાતથી કામ થાય, તો નવા લોકો આપણી સાથે જોડાવા માટે તૈયાર છે. માત્ર સવાલ એટલો છે કે નવા લોકોને એવું લાગવું જોઈએ કે આ લોકો લડવાવાળા છે, માત્ર તાયફો કે દેખાવો કરવાવાળા નથી,